वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण चार विषय अंग्रेजी। आपणे आजे भणवाना छीए अंग्रेजी गाला, बराबर। तो गाला नी अंदर जो अहिया सुधी नुं आपणे कम्प्लीट कर्युं, एटले के पार्ट वन आपणे जोयो, हवे पार्ट टू नो वीडियो, बराबर। पार्ट टू नी अंदर वु वोट अने हाउ मेनी, पहेला तो आ त्रणेय ना अर्थ समझवा पड़शे, बराबर। तो ए माटे छे ने लखू ने ए तारे तमारी पाकी नोट मां लखवानुं रहेशे, बराबर। तो अहींया छे ने स्टार करी आ रीते अने स्पेलिंग एवुं लखी, अने हुं जे लखुं ने ए लखजो, बराबर। समझ पड़े छे? जो वु वु एटले के पछी छे वोट, वोट एटले के पछी छे हाउ मेनी, हाउ मेनी एटले के केटला, बराबर। हवे आ त्रणेयनो उपयोग आपणे જોવાનો છે। તો આ હુ નો ઉપયોગ કેવી રીતે થાય, ક્યાં થાય અને શું થાય, બરાબર। તો હવે ગુજરાતીમાં આપણે બોલીએ ને તો જો કોઈ અજાણ વ્યક્તિ હોય તો આપણે એમ કહીએ ને કે આ કોણ છે, પેલું કોણ છે, પેલી છોકરી કોણ છે, પેલો છોકરો કોણ છે, એવી રીતે કહીએ કે નહીં કહીએ? તો એ જ છે આ હુ નો ઉપયોગ। શાનો ઉપયોગ? હુ નો ઉપયોગ, બરાબર। તો ફોર એક્ઝામ્પલ, પહેલા તો આ હુ લખો, હુ ની વ્યાખ્યા લખો, એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે, એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે વુ વડે પ્રશ્ન પૂછાય છે, બરાબર। જો મારી બાજુમાં કોઈ અજાણ છોકરી ઊભી છે તો આપણે પૂછીએ ને વુ ઇઝ શી, તેની કોણ છે, એમ પૂછો કે ના પૂછો તમે? એ જ રીતે, બરાબર। તો ફોર એક્ઝામ્પલ, આ કોણ છે, આપણે એમ પૂછીએ ને કે આ કોણ છે, કેવી રીતે પૂછાય? વુ ઇઝ ધીસ, આવી રીતે અંગ્રેજીની અંદર પૂછાય, વુ ઇઝ ધીસ, બરાબર। એવી જ રીતે પછી મારે એમ પૂછવું હોય કે તમારા પપ્પાનું નામ શું છે, અથવા તો તમારા પપ્પા કોણ છે, તમારા મમ્મી કોણ છે, તમારા ટીચર કોણ છે, બરાબર। તો ફોર એક્ઝામ્પલ, સેફ વિશે પૂછવું હોય તો એમ પૂછીએ ને વુ ઇઝ યોર ટીચર, આમ પૂછીએ કે ના પૂછીએ, બરાબર। પછી તમારા પપ્પા વિશે પૂછવું હોય તો વુ ઇઝ યોર ફાધર, બરાબર। તમે એમ કહો ને કે માય ફાધર ઇઝ, તો આ કે આનો જવાબ કેવો આવે પછી? માય ફાધર ઇઝ રમેશભાઈ, મહેશભાઈ, સુરેશભાઈ, જે નામ હોય તે, તો અહીંયા લખીએ આપણે રમેશભાઈ, બરાબર। સમજ પડે છે તમને? તો આ શું થઈ ગયું, આપણું હુ નો ઉપયોગ થઈ ગયો, બરાબર। તો હવે જો આ ચોપડીમાં જેવી રીતે તમારી ગાલામાં આપેલું છે ને, જો એવી રીતે જોઈએ તો જો વુ ઇઝ યોર ટીચર, વુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે, પૂછ્યો ને સવાલ, જો તમારા શિક્ષક કોણ છે, તો અહીંયા જવાબ શું આવ્યો? મિસ્ટર કેતન પંડ્યા ઇઝ માય ટીચર, બરાબર। મિસ્ટર કેતન પંડ્યા ઇઝ માય ટીચર, શ્રી કેતન પંડ્યા મારા શિક્ષક છે, બરાબર। એવી જ રીતે વુ ઇઝ યોર બ્રધર, તમારો ભાઈ કોણ છે, તારો ભાઈ કોણ છે? રોહન ઇઝ માય બ્રધર, રોહન ઇઝ માય બ્રધર, રોહન મારો ભાઈ છે, સમજ પડે છે? પછી આવ્યું હુ ઇઝ ટોકિંગ, આ કોણ વાતો કરી રહ્યું છે, આવે કે નહીં? હુ ઇઝ ટોકિંગ, કોણ વાતો કરી રહ્યું છે? તો તારક ઇઝ ટોકિંગ, આ તારક વાતો કરી રહ્યો છે, સમજ પડે છે ને? જો બરાબર, પછી વસંત એન્ડ હર્ષ આર ટોકિંગ, અથવા તો એના જવાબમાં બીજું પણ શું મળી શકે, કોઈ પણ બે વ્યક્તિ વાત કરતા હોય, તો અહીંયા બે વ્યક્તિના નામ લખ્યા છે, વસંત એન્ડ હર્ષ આર
ટોકિંગ પછી વોટ એટલે કે શું કોઈ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા અથવા વ્યવસાય વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે બરાબર તો આટલું લખાય ને આટલા પછી જો અહીંયાથી છે ને આટલું લખવાનું રહેશે બરાબર પછી આટલા પછી આ પાછળ હું જે લખાવું ને હમણાં એ ક્યાં લખવાનું પાકી નોટમાં બરાબર વોટ ઇઝ મિસિસ નીતા મોદી વોટ ઇઝ મિસિસ નીતા મોદી અને શ્રીમતી નીતા મોદી શું છે તો શું છે તે ટીચર છે શિક્ષક ડોક્ટર છે એન્જિનિયર છે શું છે તો એ પૂછે છે બરાબર તો શું આવે જવાબ એમાં નીતા મોદી ટીચર છે બરાબર સમજ પડે છે જો વોટ નો હેડિંગ આપી અને આ આખી લીટી લખવાની રહેશે બરાબર જેવી રીતે આપણે હુમાં લખ્યું ને એવી રીતે પછી હવે અહીંયા ધ્યાન આપો મિસિસ નીતા મોદી ઇઝ અ ટીચર શ્રીમતી નીતા મોદી એ શિક્ષિકા છે વોટ ઇઝ શીતલ ડુઈંગ શીતલ શું કરી રહી છે તો શીતલ ઇઝ રીડિંગ બુક તે બુક વાંચી રહી છે પછી છે હાઉ મેની શું છે હાઉ મેની બરાબર તો હાઉ મેની નું હેડિંગ આવી રીતે આપી અને પછી કોઈ વ્યક્તિ વસ્તુ ફળ ફૂલ પક્ષી પ્રાણી વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે બરાબર તો હાઉ મેની સિસ્ટર હેવ યુ તારે કેટલી બહેનો છે તો આઈ હેવ ટુ સિસ્ટર્સ મારે બે બહેનો છે હાઉ મેની બેગ્સ આર ધેર ઓન ટેબલ ત્યાં ટેબલ પર કેટલા બેગ પડેલા છે ધેર આર ટુ બેગ્સ ઓન ટેબલ બરાબર ટેબલ પર બે થેલીઓ પડેલી છે હવે આજના લેક્ચરમાં આટલું જ શું કરવાનું છે કે અહીંયાથી લઈ જો પેજ નંબર 50 પરના અહીંયાથી લઈ અને 51ના અહીંયા સુધીનું પાકી નોટમાં લખવાનું છે શેમાં લખવાનું છે પાકી નોટમાં તમારું હોમવર્ક છે વંદે માતરમ